बोलो सदगुरु देव की जय। बता भूखा जाए वायु लागतु छे, ઉપવાસ વાળા નહીં બોલે તો ચાલે, પણ જેણે ભોજન લીધું છે, એણે પ્રસાદ લીધો છે, એણે તો બોલવું પડે. બોલો પરમ પૂજ્ય હરિહર દાસ ગિરીશ બાપુ કી જય. આ તો આ ગ્રાઉન્ડમાં જ હંભળાયું કે છે, આગળ બહાર તો ગયું. બોલો પરમ પૂજ્ય હરિહર દાસ ગિરીશ બાપુ કી જય. બોલો ગણપતિ ગજાનંદ કી જય. બોલો ભવાની અંબે માત કી જય. માતાજીની જય બોલવામાં હો, જે નહીં બોલે તેને મારા હું કહેવું. માતાજીની જે તો બોલવી પડે. આજે 9-9 દિવસ થી આપણે બધા નવરાત્રી મહોત્સવ તરીકે માતાજીના પવિત્ર નવરાત્રીના ગરબા ગાઈએ, પૂજન કરીએ, પછી માતાજીની જે આજે જો નહીં બોલીએ, એક એક જણાએ બોલવું જોઈએ. એટલે પાછળ બેઠલા છે એને હો બોલવાનું છે ભાઈ, તો માતાજી આપણું કલ્યાણ કરશે. બોલો માં અંબા ભવાની કી જય. મહાકાલી અંબે માત કી જય. બોલો લક્ષ્મી અંબે માતા કી જય. બોલો મરકી વાલી માતા કી જય. એટલે પેલી મરકી માતાનું તો બોલો. અહીંયા અમારો નજીક જ છે મરકી માતા. પરમ પૂજ્ય હરિહર દાસ ગિરીશ બાપુના અખંડ તપસ્યાના કારણે 2000 થી આ બેહડા ગામમાં રામ કીર્તન ચાલુ છે, હજુ પણ ચાલુ છે. અખંડ ધૂન 2000 થી બધાને ખબર છે. કેટલાને ખબર? આથું ચોકરો જોયે વાળું. 2000 થી આજે 22 વર્ષ થયા, અને 2000 થી રામ ધૂન હજુ પણ 24 કલાક આ બેહડા ગામમાં ચાલે છે. એવા પરમ પૂજ્ય ગિરીશ બાપુને આપણે તાળીના ગડગડથી સન્માન કરીએ. મિત્રો, તાળીના ગડગડથી સન્માન. બહુ પવિત્ર ભૂમિ છે આ. આ ભૂમિ પર 2012માં નામ મહોત્સવ મહાયજ્ઞ થયો, બધાને ખબર છે ને. નરેન્દ્ર મોદી આમનેલો આમનેલો ગણાય. બોલા બોલા જોરમાં બોલા જોઈએ વાનું આમનેલો ને. આ દેશનો વડાપ્રધાન જ્યારે આ ભૂમિ પર આવીને આ નામ મહોત્સવ, એ નામ મહોત્સવનો
ઉત્સવ કરવો એ કઈ નાની સુની વાત નહીં કહેવાય. અને આ વિસ્તારમાં તે આદિવાસી વિસ્તારમાં ભાઈ દાન તો કેટલા આપે? કોઈ આપે જ નહીં ભાઈ. દેખા કોઈ ઉલટા લઈ જાય 10 રૂપિયા પાછા આવવા લઈ જાય, બરાબર ને હિમાંશુભાઈ? ને આવા કપરા એમાં આપણને બધાને સતત જ્યારે નવરાત્રી આવે, કોઈ ભાગવત કથા હોય, રામ કથા હોય, એમના મુખારવિંદથી આપણને બધાને સંભળાવે. આપણા આત્માનું કલ્યાણ કરવાનું ભગીરથ કાર્ય એવો કરે. અહીંયા ભોજન પણ કરાવે. આજે કેટલા દિવસથી અહીંયા ભોજન ચાલે છે? ચાલે છે ને? જે દિવસથી નવરાત્રિનું આયોજન થયું તે પહેલાથી ચાલુ છે. એટલે ભોજન ચાલુ અહીંયા આ જલારામ બાપાની કોટડી પર આપણને બધાને ભોજન મળતું હોય છે, પ્રસાદ મળતો હોય છે. એટલે આપણા એક આદિવાસી સમાજમાં જેને હું એમ કહું છું કે ગૌરવ છે, આપણા બધાના માટે ગૌરવ છે એમ કહું તો ખોટું નથી મિત્રો. ખૂબ આપણને દિલથી હું એમ કહું છું કે જે સંતો મહંતો આપણા આદિવાસી સમાજમાં આપણને બધાને વ્યસન મુક્ત જીવન, ક્ષમતાયુક્ત જીવન જીવવાનું આપણને મંત્ર આપતા હોય અને આપણું બધાનું ધ્યાન રાખતા હોય એવા પરમ પૂજ્ય ગિરીશ બાપુને જોરદાર તાળીથી ગણગાવો, સન્માન કરો ભાઈ. પેલી બાજુ આ બાજુ કાંઈ નહીં મળે ભાઈ. ૨૦૧૨ આજ ભૂમિ પર જ્યારે નામ મહોત્સવનો બહુ મોટો ધાર્મિક ઉત્સવ થયો, 12ને આજે 22 થઈ એટલે 10 વર્ષ થઈ ગયા. અને 10 વર્ષમાં આપણે દર વર્ષે નવરાત્રિ મહોત્સવ અહીંયા ઉજવીએ, એનો આનંદ બધાને મળે એવો આયોજન કરે. અહીંયા કેટલાક દાનવીરો દાન કરતા હશે, ત્યારે એવા દાનવીરોને પણ આપણે તાળીના ગળગાટથી સન્માન કરવું જોઈએ મિત્રો. તાળીના ગળગાટથી પણ એનું સન્માન કરવું જોઈએ. તમે જાણો છો કે આ મહામારી કોરોનાનો સમય આવ્યો, આપણા 2 વર્ષ કેવા ગયા ભાઈ? ભાઈ કોઈના ઘરમાં એમ કહે કે ભાઈ આના ઘરમાં કોરોના આવ્યો એટલે એ ઘરથી આપણે ક્યાંથી જઈએ? એ ફરી 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 ફરીને એ ઘર છોડીને એવો સમય પણ આપણા બધાના માટે આવ્યો. કોઈ દીકરો માને જો કોરોના આવ્યો તો માને પકડવાના તૈયાર થાય એવા મહામારી કોરોનાના સમયમાં પરમ પૂજ્ય સ્વર્ગસ્થ એમના ગિરીશ બાપાના પિતાજીને આજે હું યાદ કરું છું. ધન્ય છે એ માતા પિતાને, આજે માતા તો એમને અહીંયા સાથે બેઠા. ભાઈ ભગવાનનું વરદાન વગર કોઈ કંઈ કરી શકતું નથી. આજે અહીંયા નિકિતાબેન પેલા સોનિયા આવેલા છે, આપણી વચ્ચે આવેલા છે ને, એને પણ ભગવાનનું વરદાન. એ વરદાન વગર કોઈ કંઈ કરી શકતો નથી. તેમાં પરમ પૂજ્ય આપણા ગિરીશ બાપુને ભગવાને આપણા બધાનું ધ્યાન રાખવા માટે આ પવિત્ર આત્મા જેવો એમના પવિત્ર આત્માથી આપણને બધાને એક ધાર્મિક
આપણું પોતાનું જીવનના આત્માનું કલ્યાણ કરવા માટે એ આપણને દોરી રહ્યા છે. એ આપણા આદિવાસી સમાજ માટે ગૌરવ કહેવાય ને ભાઈ. અહીં ખૂબ સરસ આપણી વચ્ચે આજે ગાયક બંધુઓ પણ આવ્યા છે. અહીંયા એનો પણ આપણે રસપાન લેવાનું છે. કેટલાક અમારા મિત્રો આપણા હિમાંશુભાઈ, જિગ્નેશભાઈ અમારા સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પણ આવેલા છે. આ બધા મહેમાનોને તાળીને ગળગાટથી સન્માન કરો મિત્રો ભાઈ. મહેમાનો એમને એમ ના આવે ભાઈ. અહીં કલાકારો આવ્યા છે. એ કલાકારને પણ ભગવાનની દેન અને ભગવાનનો આશીર્વાદ હોય, માતાજીનો આશીર્વાદ હોય. એ ક્યારેક ક્યારેક કંઠે માં સરસ્વતી વસેલા હોય ત્યારે જ એ આપણને એના સુરથી આપણને એના કંઠેથી આપણને ભજન કીર્તન જે ગાય ગરબા ગવડાવી શકે. તો એમને પણ આપણે ખૂબ તાળીના ગણગાટથી સન્માન કરીએ મિત્રો, સન્માન કરીએ મિત્રો. મિત્રો મેં કહ્યું કે 12 વર્ષ આ ભૂમિ ભગવાન રામચંદ્રએ પણ 14 વર્ષ સુધી વનવાસ કરવા પડેલો. કેટલા વર્ષ? 14 વર્ષ. હવે 12 વર્ષ પછી, 2 વર્ષ પછી આપણા માટે પણ કંઈ કે અહીંયા અવનવું થવાનું છે. અમે ઈચ્છી રહ્યા છે, હું એક ધારાસભ્ય તરીકે ઈચ્છી રહ્યો છું, હું એક રાજકીય એની તરીકે ઈચ્છી રહ્યો છું કે અહીંયા કંઈક આપણા સમાજના એના માટે કંઈક ને કંઈક અહીંયા કોઈ શિક્ષણનું ધામ બને, આપણા ધાર્મિક સ્થાનનું ધામ બને અને દરેક ક્ષેત્રે આપણને આ મધ્ય બિંદુ પર, આ બાજુ તમે જાઓ તો પેલી બાજુ તાપી જિલ્લો, આ બાજુ સુરત જિલ્લો બોર્ડર પર આવી ગયો, પેલી બાજુ જાઓ એટલે નવસારી જિલ્લો આવી ગયો, આ ઉનાઈને આ વિસ્તારમાં આવી જાઓ એટલે નવસારી જિલ્લો આવી જાય. એટલે આપણે અહીંયા ત્રિવેણી સંગમમાં આપણે અહીંયા, એટલે એ ત્રિવેણી સંગમમાં અહીં જે મધ્ય સેન્ટર કહેવાય એમાં કંઈક ને કંઈક માં ભગવતી કંઈક ચમત્કાર કરે એવી હું માં ભગવતીને પ્રાર્થના કરું છું ભાઈ, પ્રાર્થના કરું છું. થોડીક અડચણ છે અમને, કારણ કે આ ગૌચર બોલે, ગૌચર તો બહુ કેદારનો અમે કરી લખેલો, બાપુએ આજે કે દિવસનું એ કરી દીધું હશે, પણ થોડીક અડચણ આવી છે, એ અડચણ દૂર થાય એવી મા ભગવતીને અમે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે કાયમનું ધામ આપણું બને અહીંયા, નવરાત્ર કાયમના માટે આપણે ગરબા રમી શકીએ, ઉત્સવ મનાવી શકીએ એવું ધામ અહીંયા બનવું જોઈએ. મિત્રો અહીં વર્ષોથી હું તો જોતો આવ્યો છું કે વર્ષોથી આ ભૂમિ પર અને એક આદિવાસી વિસ્તારની અંદર આપણું આ એક મધ્ય બિંદુ પર જો ધાર્મિક સ્થાન બને તો આપણા બધાને માટે ખૂબ આવકારદાયક બનતું હોય છે. ત્યારે વધારે સમય ન લેતા અને જાહેર આમંત્રણ આ બધાને, મહાપ્રસાદ પણ લઈ જજો અને ત્યાં આપણા આત્માનું કલ્યાણ કરતા જજો એવી જ અપેક્ષા રાખી વિરમું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.